तो अभी नहीं तो पकड़ा है इसलिए हमारे एक हम तो पकड़ तो खाली जगह भी सी खाली जगह से तो हमारी छे ये मतलब मैं सुन लो सो ये मतलब फोन मुझे के पकड़ो वही तीजू तीजी खाली जगह सो छे तो के पकड़ थे जोई खाली जगह ये मुंह पाड़वा लगो तो के कोयल के तारो तो पकड़ ने जोई ने कौन मुंह पाड़वा लगो तू तो हमरे तीजी खाली जगह मा छे के कागड़ो कागड़ाई कागड़े मुंह पाड़ी थी હવે તો જે ખાલી જગ્યા આવશે કે કાગડાની કાગરોળથી પોપટ ખાલી જગ્યા ખાલી જગ્યા તો કે રેડો કે ગભરાયો તો આપણે શું લખ્યું હતું કાગડાનો અવાજ કેવો હતો કર્કશ અને કર્કશ અવાજથી પોપટ છે એ શું થઈ છે એ ગભરાઈ જાય છે એટલે અહીંયા આપણે ચોથી ખાલી જગ્યા છે એમાં લખવાનું છે કે ગભરાયો હવે પાંચમી ખાલી જગ્યા આવશે પાંચમી ખાલી જગ્યા છે કે પોપટ ઉડીને દૂર ખાલી જગ્યા પાસે ગયો ઘર પાસે કે મંદિર પાસે તો એ ઉડીને ક્યાં ગયો ગયો તો તો કે ઘર તો આપણે શું લખશું તો ઘર લખવાનું છે હવે છે ચોથી ખાલી પ્રશ્ન ક્રમ 3 કે નીચેના સાચા ખોટા લખો સાચું હોય ત્યાં તમારે રાઈટ ની નિશાની કરવાની છે અને ખોટું હોય ત્યાં તમારે શું કરવાનું છે ચોકડી એટલે કે રોંગ ની નિશાની કરવાની છે આ રાઈટ કે રોંગ આ રાઈટ કેવું છે અને આ ચોકડી કેવી છે એટલે તમારે એની માત્ર નિશાની જ કરવાની છે સાચું એમ નથી લખવાનું ખોટું એમ પણ નથી લખવાનું તમારે રાઈટ ને રોંગ ની નિશાની કરવાની હવે પેલું છે કે પોપટ ને કેરી ખાવા મળી નહીં તો આપણે વાર્તામાં એવું છે નથી શું છે કે પોપટે કેરી ખાધી તો અહીંયા આપણે શું કરશું અહીંયા આવશે ચોકડી પછી બીજું છે બીજામાં છે કે પોપટ પોપટે ફુગામાં ચાંચ માર્યું તો પોપટને ફુગો મળ્યો કારણ કે એને શું કરવાનું હતું એને કેરી ખાવાની હતી એટલે પોપટે શું કર્યું એમાં ચાંચ મારી તો એમાં આવશે સાચું તો આપણે અહીંયા સ્ત્રી નિશાની કરી સાચાની નિશાની કરી તો તમારે મળી લીધે સાચાની નિશાની પ્રશ્ન ક્રમ 3 છે એમાં બીજું છે વિકલ્પ એમાં તમારે રાઈટની નિશાની કરવાની છે હવે આવશે પ્રશ્ન ત્રીજું છે સાચા ખોટામાં શું છે કે ફુગો ફૂટવાના અવાજથી પોપટ બી ગયો પણ પોપટ બીયો નહોતો કોણ બી ગયું હતું કાગળ એટલે તમારે ત્રીજો વિકલ્પ છે એમાં તમે શું કરવાનું છે સાચા ખોટામાં અહીંયા આવશે ચોકડી તો અહીંયા તમારે ચોકડીની નિશાની કરવાની છે હવે ચોથું કે પોપટે કાગડાને ચાંચ મારીને ભગાડ્યો તો પોપટે ચાંચ મારી નહોતી કાગડાને પોપટે શેના ઉપર ચાંચ મારી હતી ફુગા ઉપર તો આપણે ચોથો વિકલ્પ છે એમાં શું કરશું ખોટું કરશું હવે આવશે પ્રશ્ન ક્રમ 4 પ્રશ્ન ક્રમ 4 શું છે તો કે નીચેના પ્રશ્ન ક્રમ 4 છે કે નીચેના પ્રશ્નના જવાબ લખો એમાં છે પહેલું શું છે કે આ આંબાનું ઝાડ મારું છે તો એ કોણ બોલે છે તો એ બોલે છે કોણ બોલે છે તો આપણે એમાં કોણ બોલતું હતું તો એમાં આપણે લખવાનું થશે કે આ આંબાનું ઝાડ મારું છે એ કોણ વાક્ય બોલે છે તો આપણે એમાં લખશું કે કાગડો બોલે છે તો અહીંયા આપણે પહેલો વિકલ્પ છે એમાં શું લખશું કાગડો બોલે છે કાગડો બોલે છે તો તમારે આ લખવાનું છે એક જ શબ્દમાં જવાબ છે એટલે હવે બીજું છે બીજું શું છે તો કે કેરી ખાવાની મજા પડી આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય પોપટભાઈ બોલે છે તો અહીંયા આપણે લખવાનું છે પોપટ પછી ત્રીજું ત્રીજું છે કે કાગડાએ પોપટને કેવી રીતે ભગાડ્યો તો એમાં આવશે કે કાગડાએ પોપટને બૂમ પાડીને ભગાડ્યો કાગડાએ પોપટને બૂમ પાડીને ભગાડ્યો કાગડાએ પોપટને બૂમ પાડીને ભગાડ્યો ભગાડ્યો પછી આવશે શું છે ચોથું તો ચોથું છે ચોથામાં આપણે શું કરશું તો ચોથું છે એમાં કે પોપટને સાની મજા પડી ગઈ હતી તો આપણે લખવાનું છે કે પોપટને મીઠી મીઠી અને પાકી પાકી કેરી ખાવાની મજા પડી ગઈ
પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પ્રશ્ન 3 ખરા ખોટા અને પ્રશ્ન 4 નીચેના એક શબ્દમાં જવાબ આપો એ હવે છે કે નીચેના વાક્ય છે એ વાંચવાના છે અને જોઈને લખવાના છે તો વાક્ય છે શું છે તો એ વાક્ય આવશે કે પોપટને મજા પડી ભાઈ મજા પડી તો તમારે પણ એ જ રીતે લખવાનું છે જોઈને કે મજા પડી ભાઈ મજા પડી હવે કેરી ખાવાની મજા પડી તો તમારે પણ એ રીતે સરસ મજાનું વાક્ય લખવાનું કેરી ખાવાની મજા પડી પછી આવશે કે વાહ રે પોપટભાઈ વાહ તો તમારે એ રીતે જોઈને લખવાનું છે પ્રશ્ન ક્રમ 5 પ્રશ્ન ક્રમ 5 છે એ વાંચો અને જોઈને લખો હવે પ્રશ્ન 6 છે શું છે તો કે મૂળાક્ષરનો પરિચય છે જો આપણે કક્કો તો આવડે છે બધાને કા વાળો કી વાળો સરસ મજાના બધા કક્કા તો તમને સરસ આવડી ગયા છે તો આમાં પણ એ જ રીતે છે મૂળાક્ષર એટલે ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ ણ અળ અક્ષર અને જ્ઞ તો અશ શ શ હ અળ અક્ષર અને જ્ઞ એ રીતે તમે સરસ મજાના શબ્દ શીખી ગયા આપણે મૂળાક્ષર શીખા ક ખ ગ એ આપણે શું કહેવાય મૂળાક્ષર કહેવાય તો હવે આપણે એમાં એવી રીતે ભ છે ય છે પછી ધજાનો થ છે ફટાકડાનો ફ હવે સ્વર અને વ્યંજન ઓ અ આ ઈ ઉ ઉ ઈ ઉ ઔ અં અને અહ એ પણ આપણા સ્વર અને વ્યંજન તો એ રીતે આપણે મૂળાક્ષર અને બધાને મૂળાક્ષર જ કહેવાય તો પ્રશ્ન 6 છે કે મૂળાક્ષરને ઓળખો અને તમારે સુંદર મજાના રંગ પૂરવાના છે તો રંગ પૂરવા તો બધાને ગમે ને બાળકો હા સરસ છો તો જો એમાં પહેલો શબ્દ છે કે ભ ભૂમેણનો ભ તો તમારે ભ છે એમાં જુઓ સરસ મજાનો રંગ કેવો પૂરવાનો છે ભૂમેણો કેવો કર્યો છે પીળો તો તમે પણ કેવો કરશો એમાં રંગ તો તમારે એમાં કેવો કરવાનું પીળો રંગ સરસ મજાનો પૂરવાનો પૂરશો ને હા જો ધીમે ધીમે સરસ મજાનો આખો ભ ડબલ અક્ષર કરે છે એમાં જ તમારે રંગ પૂરવાનો પછી યતીશનો ય તો યતીશ છે જો એની સ્કીન કેવી છે તમારી પાસે એવો સ્કીન કલર છે છે હા તો તમારે પણ યતીશનો ય છે તમારે સ્કીન કલર ઉપર જ કરવાનો એવો જ કલર પછી ધજા છે તો ધજા કેવી હોય આપણે બધાને ખબર જ છે ખબર ને કેસરી હોય પીળી હોય લાલ હોય હોય ને તો તમારીમાં જો લાલ રંગ દર્શાવ્યો છે તો તમારે પણ ધજાનો ધ કેવો કરવાનો છે જો ધ છે ધ કયો છે કેવા રંગથી કયો છે લાલ રંગથી કયો છે તો તમારે ધજા કેવા રંગની કરવાની તો કે લાલ રંગની કરવાની હવે ફટાકડા છે તો ફ છે કેવો કર્યો છે લાલ કર્યો છે તો તમારે ફ છે એ કેવા રંગથી ભરવાનું લાલ રંગથી કરવાનું એવી રીતે ઓશિકું છે તો ઓશિકું તમને ગમે ને એ રંગ ભરવાનો તમારે ઓશિકા તો કેવો હોય કલર કલરના બધા પાસે હોય અને આ ઓશિકાનો ઓ ઓશિકાનો ઓ એ તમે કેવી રીતે કરશો તો એ તમારે સરસ ડબલ અક્ષર ઓશિકું લખેલું છે ને એમાં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો હવે આવશે ઔષધનો ઔ તો એ પણ ડબલ અક્ષરે તમે સરસ મજાનું લખેલું છે તો એમાં તમે શું કરશો તો તમારે એમાં સરસ મજાનો રંગ પૂરી લેવાનો છે હવે એમાં જે છે એમાં જો કે છે કે નીચેના મૂળાક્ષર ઓળખી અને સરસ મજાના રંગ પૂરો તો આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે એ પાઠમાં આપણે પ્રશ્ન ક્રમ કેટલા મેળવ્યા છીએ પ્રશ્ન ક્રમ 7 એ હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે એ પાઠની ચર્ચા કરશું એ પ્રશ્નની અને આ રીતે તમારે પેજ નંબર મેં તમને કીધું એમ 44 અને 45માં સરસ મજાના સુંદર અક્ષરે વર્ક કરી લેવાનું છે સાથે પોથીમાં હવે છો સીડબલમાં પણ બધાએ સરસ કર્યું અને સ્વાધ્યાય પોથીમાં પણ છો મેં કર્યું છે એ રીતે તમે સરસ મજાનું વર્ક કરી લેજો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આપણે પ્રશ્ન 7 કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો